સમજ મેળવી કે પીએચ માપક્રમ એટલે શું, અને પીએચ જે છે એ 0 થી 7 સુધી જો હોય છે એનું મૂલ્ય પીએચ નું તો તે દ્રાવણ એસિડિક હોય છે, અને જો 7 થી 14 સુધીનું મૂલ્ય હોય તો તે દ્રાવણ બેઝિક હોય છે, અને જો દ્રાવણનું મૂલ્ય 7 છે તો તે દ્રાવણ તટસ્થ છે. તો તેની આપણે છેલ્લે સમજ મેળવી. હવે આજે આપણે જોઈશું કે દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ, કે રોજિંદા જીવનમાં પીએચ કઈ રીતે આપણને ઉપયોગી છે. તેમાં સૌપ્રથમ છે કે સજીવના અસ્તિત્વમાં પીએચ નું મહત્વ. સજીવના અસ્તિત્વ માટે પીએચ છે એ કઈ રીતે ઉપયોગી થાય છે તે જોઈએ. તો સામાન્ય રીતે માનવ શરીરમાં થતી દેહધાર્મિક ક્રિયાઓ 7.8 પીએચ ની મર્યાદામાં થાય છે. માનવ શરીરમાં જે પણ ક્રિયાઓ થાય છે તે 7.8 પીએચ ની મર્યાદામાં દેહધાર્મિક ક્રિયાઓ થાય છે. જો પીએચ માં ફેરફાર થાય તો જૈવિક પ્રક્રિયાઓમાં ખલેલ પહોંચે છે. સજીવની જેટલી પણ દેહધાર્મિક ક્રિયાઓ છે જે જરૂરિયાતની ક્રિયાઓ થાય છે તે 7.8 ના મૂલ્ય ઓછું થતી હોય છે. જો એમાં ફેરફાર થાય છે તો તે સજીવ તો શું થાય છે કે જે જૈવિક પ્રક્રિયાઓ થાય છે તેમાં ખલેલ પહોંચે છે. હવે સામાન્ય પાણીની પીએચ લગભગ 7 હોય છે. જે પ્રકારે જોઈ ગયા કે નળનું જે પાણી છે તેની પીએચ 7.4 તેને આશરે હોય છે, તો સામાન્ય પાણી જે છે તેની પીએચ લગભગ 7.0 હોય છે, જ્યારે વરસાદી પાણીની પીએચ લગભગ 5.6ની આસપાસ હોય છે. જે વરસાદી પીએચ કરતાં ઓછી હોય, જે વરસાદની પીએચ 5.6 કરતાં ઓછી હોય તેવા વરસાદને એસિડ વરસાદ કહે છે. એસિડ વરસાદનું પાણી જ્યારે નદી કે તળાવ જેવા જળાશયોમાં ભળે છે ત્યારે તેમાંના પાણીની પીએચ ઘટે છે. પરિણામે આ જળાશયોની માછલીઓ, સૂક્ષ્મજીવો અને જલજ વનસ્પતિઓ જેવી જલીય જીવસૃષ્ટિઓનું અસ્તિત્વ જોખમાય છે. સામાન્ય પાણી જે આપણે ઉપયોગમાં લઈએ છીએ તેની પીએચ કેટલી હોય છે તો 7 જેટલી હોય છે, અને વરસાદી જે પાણી છે તેની પીએચ કેટલી હોય છે તો 5.6 જેટલી હોય છે. હવે આપણે જોઈ ગયા કે પીએચ 0 થી 7 સુધીનું મૂલ્ય છે તે બધી કેવી છે, એસિડિક છે. હવે જો 5.6 થી તેનું મૂલ્ય ઘટે છે વરસાદી પાણીનું, તો તેનું પીએચ જો 5.6 થી ઓછું થાય છે તો તે વરસાદ જે પડે છે તેને એસિડ વરસાદ કહેવાય છે. અને આ પાણી જ્યારે નદીઓમાં ભળે છે કે નાળાઓમાં ભળે છે ત્યારે શું થાય છે કે તેમાં રહેલા જે સજીવો છે, માછલીઓ છે, વનસ્પતિઓ છે અને બીજી જે જલીય વનસ્પતિઓ છે તેનું અસ્તિત્વ જોખમાય છે. કારણ કે નોર્મલ એસિડિક જે છે તેના કરતાં તેમાં વધારે એસિડનું પ્રમાણ આવી જાય છે. માટે તો આપણે શું જોયું કે સજીવના અસ્તિત્વમાં પીએચનું મહત્વ, કે પીએચ જેટલું છે તેટલું રહે છે તો તેની જૈવિક ક્રિયાઓ છે તે થઈ શકે છે. જો તેનું મૂલ્ય ઓછું થાય છે એટલે કે 0 બાજુ જેમ જાય છે તેમ શું થાય છે તો તેનું નુકસાનકારક તે થઈ શકે છે. અને પછી જોઈએ જમીનમાં પીએચનું મહત્વ. જમીનમાં પીએચ કઈ રીતે ઉપયોગી છે તો વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે વિશિષ્ટ પીએચ મર્યાદાની જરૂર હોય છે. જે શારીરિક ક્રિયાઓ માટે યોગ્ય પીએચની જરૂર છે તેવી જ રીતે વનસ્પતિ માટે પણ જમીનમાં યોગ્ય માત્રામાં પીએચની જરૂર હોય છે. જો જમીનની પીએચ 6.5 થી 7.3ની વચ્ચે હોય તેવી જમીનમાં છોડની વિકાસ અને વૃદ્ધિ સારો થાય છે. જમીન માટે કેટલી પીએચની જરૂર હોય તો 6.5 થી 7.3ની વચ્ચે, જો એટલા માત્રામાં જમીનનું જે પ્રવાહ છે જમીન તેમાં જો આટલી પીએચ હોય તો છોડની વૃદ્ધિ અને વિકાસ સારા પ્રમાણમાં થાય છે. આથી ખેડૂત એસિડિક જમીનને તટસ્થ કરવા જમીનમાં
વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. એના પછી છે પાચન તંત્રમાં પીએચ નું મહત્વ. પાચન તંત્રમાં પીએચ નું મહત્વ, તો હવે આપણા શરીરની અંદર પાચન તંત્રમાં કઈ રીતે પીએચ મહત્વ ધરાવે છે, તો આપણે જાણીએ છીએ કે ખોરાકના પાચનમાં જઠર અગત્યનો ભાગ ભજવે છે. સૌ પ્રથમ ખોરાક છે આપણા પાચન, આપણા પાચન તંત્રમાં સૌ પ્રથમ ક્યાં જાય છે, તો આપણા જઠરમાં, તે પાચન તંત્રનો મહત્વનો ભાગ ભજવે છે. જઠર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે, તે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદરૂપ થાય છે. પરંતુ અપચન દરમિયાન જઠર ખૂબ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરતો હોવાથી જઠરમાં દર્દ અને બળતરા થાય છે, જેને એસિડિટી કહે છે. હવે પાચન તંત્રમાં પીએચમાં જઠર પહોંચી થાય છે તરીકે. હવે એટલે